અને દિગ્ગજ નેતા બનેલા ઇમરાન ખાનની પિટાઈ કરવામાં આવી. સોશિયલ મીડિયામાં વાયરલ એક વિડીયો શેર કરીને આ દાવો કરવામાં આવી રહ્યો છે. દાવો છે કે ઇમરાન ખાનને તેના ઘરમાં ઘૂસીને લોકોએ માર માર્યો. ત્યારે શું છે ઇમરાન ખાનની પિટાઈનું વાયરલ સત્ય? જુઓ અહેવાલ. પાકિસ્તાનના દિગ્ગજ નેતા ઇમરાનની પિટાઈ કરવામાં આવી. ઇમરાન ખાનને ઘરમાં ઘૂસીને લોકોએ માર માર્યો. પૂર્વ ક્રિકેટર અને નેતા ઇમરાનની આવી દુર્દશા કોણે કરી? સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોનો દાવો. વાયરલ વિડીયોનો દાવો સાચો કે ખોટો? પાકિસ્તાન ગમે તેટલા ષડયંત્ર ભારત વિરુદ્ધ રચી લે, પરંતુ તેના નેતાઓ પોતાના જ ઘરમાં પીટાઈ રહ્યા છે. મેસેજ આજકાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે, અને ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે ઇમરાન ખાનનો એક વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં ઇમરાન ખાનને લોહી લુહાણ હાલતમાં લોકો સારવાર માટે લઈને જઈ રહ્યા છે. આ વિડીયો આગની જેમ પાકિસ્તાન જ નહીં પરંતુ ભારતમાં પણ વાયરલ થયો છે. લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો. જે વ્યક્તિ નવાઝ શરીફ બાદ પ્રધાનમંત્રી બનવાનો દાવેદાર હતો, તેની જ ધોલાઈ તેના ઘરમાં થઈ ગઈ. વાયરલ વિડીયો પોસ્ટ કરીને લોકો આ દાવો કરી રહ્યા છે. વાયરલ મેસેજ આપને બતાવી દઈએ, જેમાં લખ્યું છે ઇમરાન ખાનને તેના જ ઘરમાં માર મારવામાં આવ્યો. તો વાયરલ ફેસબુક પોસ્ટમાં લખ્યું, આ છે પાકિસ્તાનમાં રાજનીતિ કરનારાઓની હાલત. શશી ગોસ્વામીએ વિડીયો ટ્વીટ કરતા આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આખરે શા માટે લોકોએ તેની ધોલાઈ કરી હશે. આ તરફ કાશ્મીર આઝ ન્યૂઝમાં 26 જૂનના રોજ વિડીયો પોસ્ટ કરીને દાવો કરાયો. આપને અન્ય કોમેન્ટ પણ બતાવી દઈએ કે જેમાં સૌથી પહેલી પોસ્ટમાં લખ્યું છે કે ઇમરાન ખાનને ગોળી મારી દેવામાં આવી. આમ એક બાદ એક દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ સાચી હકીકત શું છે તે જાણવું જરૂરી હતું. આપને એ જણાવી દઈએ કે ઇમરાન ખાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને તહરીક એ ઇન્સાફ પાર્ટીના લીડર છે. નવાઝ શરીફ પર કૌભાંડના આરોપ લાગતા ઇમરાન ખાન તે સમયે પ્રધાનમંત્રી બનવાના દાવેદાર ગણાતા હતા, પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. ત્યારે ઇમરાન ખાનના આ વિડીયોને પગલે પાકિસ્તાનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, સાથે ભારતમાં પણ લોકોને ઘણું આશ્ચર્ય થઈ રહ્યું છે. તો આખરે અમે વાયરલ વિડીયોની તપાસ હાથ ધરી. વાયરલ વિડીયોની તપાસ કરવામાં આવી અને વિડીયોમાં કડી મેળવવાનો પ્રયાસ કરાયો. વિડીયોની શરૂઆત થાય છે ત્યારે આગળ અમુક પાકિસ્તાની પોલીસના જવાનો દોડતા જોવા મળે છે. પાછળ ટોળું આવી રહ્યું છે, જેમાં અમુક લોકોએ ઇમરાન ખાનને ઉઠાવી રાખ્યો છે. વિડીયો આગળ વધે છે ત્યારે જ ઇમરાન ખાનને ખૂબ જ નજીકથી જોઈ શકાય છે. આમ વિડીયો ઇમરાન ખાનનો છે એ તો સાચું છે, પરંતુ તેમને ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યા હતા કે નહીં તે જાણવું હવે જરૂરી હતું. અમે ઇન્ટરનેટનો સહારો લીધો અને ઇમરાન ખાનની પિટાઈને લગતા અહેવાલ તપાસી જોયા. કારણ કે આટલા મોટા નેતાની પિટાઈ થઈ હોય તો તેના અહેવાલ જરૂરથી પ્રકાશિત થયા હશે, પરંતુ અમને આવા કોઈ અહેવાલ જોવા ન મળ્યા. તો હવે અમે ઇન્ટરનેટ પર આ બાબતે તપાસ કરી જોઈ, અને ત્યારે જ ધ ટેલિગ્રાફ યુટ્યુબ પેજમાં અમને આ જ ઘટનાનો ઓરિજિનલ વિડીયો મળી આવ્યો. વિડીયોના અપલોડની તારીખ હતી 7 મે 2013, માટે આ ઘટના જૂની છે. આખરે અમે જ્યારે આ ઘટનાનો ઓરિજિનલ વિડીયો પહેલાથી જોયો ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. આપ જુઓ અસલી વિડીયો. આમ ઓરિજિનલ વિડીયોમાં જોઈ શકાય છે કે ઇમરાન ખાન એક સ્ટેજ પરથી નીચે પડી જાય છે.
અને લોહી લુહાણ થઈ જાય છે, જે બાદ તેમને સારવાર માટે લઈ જવામાં આવે છે. પરંતુ જ્યારે ઇમરાન ખાન નીચે પડે છે તે વાયરલ વિડીયોમાં જોવા નથી મળતું અને ત્યારબાદની ઘટના વાયરલ થઈ છે. હવે આપને જણાવી દઈએ સમગ્ર હકીકત. વાયરલ વિડીયો વર્ષ 2013નો છે. ઇમરાન ખાન એક રેલીમાં હાજર હતા ત્યારે જ તેઓ સ્ટેજ પરથી નીચે પડી જાય છે અને લોહી લુહાણ હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવાય છે. ઇમરાન ખાનની પિટાઈ નથી થઈ, વિડીયો ખોટી રીતે શેર થઈ રહ્યો છે. આમ વીટીવીની પડતાલમાં વાયરલ વિડીયોનો દાવો ખોટો સાબિત થયો છે. વિડીયો સાચો છે પરંતુ ઘટના અલગ છે. ખોટી માહિતી સાથે આ વિડીયો શેર થઈ રહ્યો છે, માટે તમારા વોટ્સએપ પર જો આ વિડીયો આવે તો તેની સાચી માહિતી ધ્યાનમાં રાખવી. બ્યુરો રિપોર્ટ.